વિશ્વકર્મા જીવન સાથી પસંદગી સંમેલન 2019 યોજાયું. સર્વ સમાજના એકત્રીકરણ મુદ્દે સર્વ વિશ્વકર્મા સમાજનો જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પ્રોગ્રામ શરૂ નથી થતો, પ્રોગ્રામનો અસ્તો પણ પ્રવીણભાઈ મકવાણા દ્વારા થાય છે. એમની વાણી અને એમની દીર્ઘગંભીરતા સ્વભાવ એક સરસ્વતી માતાના હાથ સ્વરૂપ છે. અમદાવાદ ખાતે મંગલ પાંડે હોલમાં સર્વ વિશ્વકર્મા સમાજના અલગ અલગ ગોળના વાટાઘાટ દૂર કરી એક વિશ્વકર્મા સમાજ તરીકે એક થવા અને લગ્ન પ્રસંગે પણ સંબંધિત સમાજ જોડાય તેવા ઉમદા સંદર્ભે વિશ્વકર્મા સમાજના એકત્રીકરણ માટે સર્વ વિશ્વકર્મા સમાજ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ આયોજનમાં સારથી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા ગોળના વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મુખ્ય મહેમાન તરીકે વેજલપુરના ધારાસભ્ય અને વિશ્વકર્મા વંશજ કિશોરભાઈ ચૌહાણ અને ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં શ્રી કેડી સુતાર સંયુક્ત સચિવ ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય, કિરીટભાઈ મનસુખભાઈ ગજ્જર, મુકેશભાઈ અમૃતભાઈ ગજ્જર, નરસિંહભાઈ કાંતિભાઈ મિસ્ત્રી, ઈશ્વરભાઈ મોહનભાઈ પંચાલ, ભગવાનદાસ પુંજારામ પંચાલ, હરગોવિંદભાઈ પ્રભુદાસ પંચાલ, શૈલેષભાઈ મનસુખભાઈ વડગામા તથા શુભેચ્છકમાં કેયુરભાઈ વિનોદચંદ્ર પંચાલ, કલ્પેશભાઈ કાંતિલાલ પંચાલ, કમરેશ સોમાલાલ પંચાલ, પ્રકાશભાઈ મકવાણા, પંકજભાઈ જે મિસ્ત્રી, સોનલબેન પંચાલ, ધનજીભાઈ પંચાલ, બાબુભાઈ કે પંચાલ, હેમેન્દ્ર બાબુલાલ સોની, ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી, દીપાબેન મેવાડા, મનોજભાઈ ટી ખરાદી, જગદીશભાઈ મિસ્ત્રી, પ્રવીણકાંત મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સુશોભિત કર્યો હતો. આ સંમેલનમાં અંદાજિત 258 યુવક અને 78 જેટલી યુવતીએ ભાગ લીધો હતો. સમાજના યુવાન અને યુવતી કે જેઓ પોતાના જીવન હવે કઈ દિશામાં લઈ જવું અને પોતાના સાથીની શોધમાં અહીંયા પધારેલ છે તે સૌને પ્રોત્સાહિત કરવા માટે મંચ પર ઉપસ્થિત વિશ્વકર્મા સમાજના સૌ શ્રેષ્ઠીઓ ગુજરાતભરમાંથી, એ પ્રમાણે કે ગુજરાતની અંદર અત્યારે વરસાદ અને વરસાદની આફતની વચ્ચે પણ સંખેડા જેવા પ્રદેશમાંથી અને સૌરાષ્ટ્રમાંથી પણ સમાજના શ્રેષ્ઠીઓ પધાર્યા. સમાજને પ્રોત્સાહિત કરવા માટે સમાજના ભાઈઓ અને બહેનો, વિશ્વકર્મા સમાજ ગુજરાતની અંદર આજે જો સૌથી વધારે કોઈ વસ્તી હોય તો બક્ષીપંથ સમાજની, અને હું પણ એક વિશ્વકર્મા સમાજમાંથી જાઉં છું. કાર્યક્રમ ખૂબ લાંબો ચાલવાનો છે, વિશેષ નહીં કહું, પણ જે જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ તમામ યુવાધનને હું હાર્દિક શુભકામના પાઠવું છું અને મારી શુભેચ્છા પાઠવું છું. પસંદગી સંમેલનમાં ઉપસ્થિત મારા સાથી મિત્ર, બહુ જૂના મિત્ર છે, હવે ભાજપના ધારાસભ્ય છે કિશોરભાઈ ચૌહાણ, બાજુમાં બેઠેલા ગજ્જર સાહેબ, જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ અમારા રતિભાઈ, નુવાર સુથાર સમાજના હરીશભાઈ, અને ખાસ કરીને આપણા સુથાર સાહેબ બહુ ધ્યાન કેન્દ્રિત થયું કે દીકરા દીકરીઓ માટે જે નાણાકીય અને સલાહ પરદેશ જવાની આપે એના માટે મને ખૂબ આનંદ આવ્યો, એટલે મેં સામેથી એવું કે આપનો નંબર આપો. રહી વાત પસંદગી સંમેલનની, હું નુવાર સુથાર સમાજનો ટ્રસ્ટી છું, અમે પણ પસંદગી સંમેલન કરીએ છીએ, પણ મને આનંદ આજે એક વાતનો વધારે છે કે આ જે સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા સમાજનું જે પસંદગી સંમેલન થયું એ ખૂબ જ આવકાર્યદાયક છે. કારણ કે આજના સમાજની અંદર પેલા નુવાર સુથાર છે, પેલા પંચાલ છે, પેલા ધાંધાર સમાજ છે, પેલા મોડાસાવાળા છે, અને પેલા ગજ્જર છે, પેલા કડિયા છે, અને અત્યારે આ જે નવો જવાનો છે એ પટેલ બ્રાહ્મણને પંચાલમાં નથી માનવાનો, તો તમે આ વિશ્વકર્મા એક થયા છો, બહુ આનંદની વાત. જય વિશ્વકર્મા. સારથી ફાઉન્ડેશન વધી વિશ્વકર્મા સમાજના અલગ અલગ જે વિભાગો રહે છે, મેવાડા સુથાર, ગજ્જર સુથાર, પંચાલ લુહાર સુથાર, આ બધાને એક કરવા માટે, આ બધાને નાત જાતના ટુકડા બધા ભેદભાવ છૂટા કરવા માટે એક જ પસંદગી સંમેલન રાખ્યું વિશ્વકર્મા. વિશ્વકર્માના સંતાનો માટેનું આ આયોજન છે, એમાં દીકરા દીકરી બધા અંદર હાલમાં ભાગ લઈ અને સમાજને એક મજબૂત કરવા માટેનું એક સફળ પ્રયાસ કરી રહ્યા છીએ અમે, અને સમાજને એકજૂટ કરવા માટેનો પ્રયત્ન છે અમારો. આજે 258 છોકરાઓ છે અને 75 છોકરીઓ છે. ઘણા બધી એવી છોકરીઓ જે છે
કે જેણે બિચારી એ ફોર્મ ભર્યા નથી એ ઘણા સામાજિક કારણોસર કે પોતાનો ડેટા બહાર જાહેર કરવામાં નથી માગતા હોતા, આ કારણોસર. બાકી છોકરીઓની કોઈ અછત નથી, બધું જ વ્યવસ્થિત છે, પણ એના માટેની મહેનત જરૂરી છે સમાજને સંગઠિત કરવાની. આ પહેલાં ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા, પણ નાના નાના પાયે કરવામાં આવ્યા છે. આ એક વ્યવસ્થિત રીતે મોટું કાર્ય આયોજન કર્યું છે અને એમાં ભગવાનના આશીર્વાદથી, વિશ્વકર્મા દાદાની કૃપાથી આ આયોજન સફળ રહ્યું છે. હા, રસિકભાઈ પંચાલ વાત કરું. આ આયોજન કરવા પાછળ મુખ્ય હેતુ એ છે કે પંચાલ સમાજ આગળ બધા ભણેલા ગણેલા છોકરા છોકરીઓના વ્યવસ્થિત રીતે સગા મળે એના માટેનું આ આયોજન છે.